satyade.com आजादी समाचार। મહીસાગર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા કંડાણા અને સતરામપુર તાલુકામાં વસતા આદિવાસી લોકો વતનથી બહાર દૂર દૂર સુધી ગુજરાતના ખૂણે ખૂણે જઈને મજૂરી ખેત મજૂરી કરી રોજનું પેટીઓ રડી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા હોય છે, ત્યારે હાલ મહીસાગર જિલ્લાના જંગલોમાં ટીમરુ પાનની સિઝન પૂર બહાર ખીલી છે, એટલે ટીમરુ પાન એકત્રિત કરી પોતાની રોજીરોટી કમાઈ જીવન ચલાવતા ઘણા આદિવાસી પરિવાર મોટા પ્રમાણમાં જોવા મળે છે। આમાં મોંઘવારીના કારણે હાલમાં વતન પરત આવેલા વનવાસીઓ માટે વન પેદાશો એવું ટીમરુ પાનનું વ્યવસાય જીવન નિર્વાહ માટે આશીર્વાદરૂપ પુરવાર થયું છે। મહીસાગરના આદિવાસી વિસ્તારમાં લોકો ટીમરુ પાનનો વ્યવસાય કરે છે। ગુજરાત સરકાર દ્વારા ટીમરુ પાનને ત્વરિત વધુ ઉદ્યોગમાં આવરી લઈને આ ટીમરુ પાનની ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ દ્વારા ખરીદી કરવામાં આવતી હોવાથી મહીસાગર જિલ્લાના આદિવાસી વિસ્તારોના ગામોમાં વસતા વનવાસીઓએ ટીમરુ પાનના વ્યવસાય કરી રોજગારી મેળવે છે। પ્રકૃતિના ખોડે વસવાટ કરતા વનવાસીઓ માટે ટીમરુ પાન થકી મળતી રોજગારી સંકટકાળમાં વાગ્યા પર મરહમ લાગવાનું કામ કરી આશાનું કિરણ બની રહી છે। આ સમયમાં આદિવાસી એ ટીમરુ પાન એકત્રિત કરી તેને વેચીને કમાણી કરવામાં પરોવાયેલા જોવા મળે છે। તે સવારે વહેલા ઉઠીને જંગલમાં જઈને ઝાડ ઉપર ચડીને ટીમરુ પાન તોડી ભેગા કરીને તેને ઘરે લાવી આખો દિવસ એક પાન પર બીજું પાન ગોઠવી 50 પાનની ઝુંડી બનાવવામાં આવે છે। આમ ઘરે બેઠા રોજગારી મળી રહે છે। આ કપરા સમયગાળામાં વનવાસીઓએ સારી રોજગારી મળે છે। ટીમરુ પાનની બીડી બનાવવા ગૃહ ઉદ્યોગમાં વપરાશ થાય છે। આ ટીમરુ પાનની બીડી બનાવવાના ગૃહ ઉદ્યોગમાં વપરાશ થતું હોય છે। જુદા જુદા જાતના ટીમરુ પાનની દેશભરમાં સારી માંગ હોવાથી નિગમ દ્વારા ખરીદી કરવામાં આવે છે। પર સેન્ટર દ્વારા આ ટીમરુ પાનને જમીન પર પાથરી સૂકવવામાં આવે છે। તાંબા કલરનું પાકો રંગ મળ્યા પછી તેને પેક કરી માંગ હોય ત્યાં પહોંચતા કરવામાં આવે છે। હા, અમારા આ આદિવાસી વિસ્તારમાં જંગલ વિસ્તાર પણ આવેલું છે અને આ જંગલ વિસ્તારમાં અમને ગૌણ પેદાશો ઘણી બધી મળી રહે છે। શિયાળુમાં ગુંદર વીંટા અને અત્યારે ટીમરુ પાન એકત્ર કરવામાં આવે છે। ગામમાંથી બધા ગામ લોકો જંગલમાં જાય સવારમાં વહેલા ઉઠીને અને દરેક જાડે જાડે ફરી અને ટીમરુ પાન એકત્ર કરે છે। એકત્ર કર્યા પછી 11-12 વાગે ઘરે આવે છે। ઘરે બધા સહકુટુંબ બેસી અને એમાંથી પૂડા બનાવવામાં આવે છે। 50 પાનનો એક પૂડો બનાવવામાં આવે છે અને 50 પાનના એક પૂડાના લગભગ 1.30 રૂપિયા જેવા મળે છે। આમ 100 પૂડે 130 રૂપિયા મળે છે। આ રીતે અમારા આદિવાસી વિસ્તારને ટીમરુ પાનમાંથી પણ સારી એવી આવક, આ લગ્ન સિઝન ચાલતી હોવાથી આ સિઝનમાં આર્થિક રીતે મદદરૂપ ટીમરુ પાન સારા એવા થાય છે। અગર તમે આ વિડીયો ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ફોલો કરવાનું ચૂકશો નહીં અને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।